ભરૂચના તપોવન સંકુલ ખાતે શિવ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી પરમ પ્રમાણ દર્શન પારડી વલસાડ જ્ઞાન યજ્ઞમાં શિવ મહિમા સ્ત્રોત પર વિસર્જ છણાવટ તેમની રસાળ શૈલીમાં કર્યો હતો. દેવાદિદેવ મહાદેવ અતિ પ્રિય પવિત્ર શ્રાવણ માસમાં તપોવન સંકુલ ખાતે આયોજિત શિવ મહોત્સવનો પ્રારંભ થયો હતો. પાવન શ્રાવણ માસમાં જાડેશ્વર નર્મદા તટે આવેલું તપોવન સંકુલમાં તારીખ 22-26 ઓગસ્ટ 2022 દરમિયાન શિવ મહોત્સવનું આયોજન સાંજના સમયે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવક્તા પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી પરમ પ્રમાણ દર્શન પારડી વલસાડ જ્ઞાન યજ્ઞમાં શિવ મહિમા સ્ત્રોત પર વિસર્જ છણાવટ તેમની રસાળ શૈલીમાં કરી રહ્યા છે. આ દરમિયાન સવારે 9-12 સવાલક્ષ શિવ પાર્થિવેશ્વર અનુષ્ઠાન અભિષેક હોમાત્મક લઘુરુદ્ર સમૂહ શિવ પૂંજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ રહ્યા છે. પરંતુ ખરેખર ભગવાન શિવજી સનાતન સત્ય છે અને એ સનાતન સત્ય જ પોતાની માયાથી જાણે કે નૃત્ય કરી રહ્યું છે અને સનાતન સત્યનું આ નૃત્ય છે એ આપણને જગતનો આભાસ ઉભો કરી રહ્યું છે. જેમ કોઈ અગરબત્તી હાથમાં લે અને જો અગરબત્તીને ગોળ ગોળ ફેરવે તો આપણને વર્તુળ દેખાય છે. જો કોઈ અગરબત્તીને કે ઉગાડિયાને સીધી લીટીમાં ખસેડે તો આપણને એક લીટી દેખાય છે. જો એ ઉગાડિયાને એ ત્રિકોણ રૂપે ફેરવે તો આપણને ત્રિકોણ દેખાય છે. વાસ્તવમાં ગોળાકાર ત્રિકોણાકાર કે સુરેખા હોતી નથી, પરંતુ આ અગરબત્તી કે ઉગાડિયાની ગતિને લઈને આપણને એની પ્રતીતિ થાય છે. બસ એવી જ રીતે એક સનાતન સત્ય છે, એ જ ભગવાન શિવ છે અને એ સનાતન સત્યના નૃત્યને લઈને આપણને જગતના આટલા બધા આકારો દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં આ આકારો રહેલા નથી, એની પ્રતીતિ આપણને થઈ રહી છે. અને એટલે જ નટરાજ સ્તુતિની અંદર આપણે સાંભળ્યું છે, સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ